ઓલપાડની ખેડૂત પુત્રી અમિતા પટેલે જીપીએસસીની પરીક્ષામાં મેદાન માર્યું છે. નાની વયે પિતાની છત્રછાયા ગુમાવી છતાં હિંમત નહીં હારી અમિતા પટેલે જે કરી બતાવ્યું છે, આર્થિક રીતે સદ્ધર પરિવારના કોઈ દીકરા કે દીકરી પણ નહીં કરી શકે. હાલ ગુજરાતના ધંધુકા ખાતે ઇરિગેશન ડિપાર્ટમેન્ટમાં આસિસ્ટન્ટ એન્જિનિયર તરીકે ફરજ બજાવતી અમિતા જ્યારે ધંધુકાથી પરત ઘરે ફરી ત્યારે તેનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. હાલમાં ગુજરાત પબ્લિક સર્વિસ કમિશનર જીપીએસસીની પરીક્ષાનું જાહેર પરિણામ જાહેર થયું છે, જેમાં સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના નાનકડા અંશબાદ ગામમાં રહેતી અમિતા પટેલ ખૂબ જ સામાન્ય ગરીબ પરિવારમાંથી આવે છે. પ્રાથમિક શિક્ષણ ગામની ઉચ્ચ પ્રાથમિક શાળામાં મેળવ્યા બાદ ઉચ્ચ શિક્ષણ મહાદેવ શાસ્ત્ર વિદ્યાલયમાં પ્રાપ્ત કર્યું. પિતાનું સ્વપ્ન હતું કે દીકરી શિક્ષક બને, આથી અમિતાએ પિતાનું સ્વપ્ન સાકાર કરવા ધોરણ 11માં 8 સાથે અભ્યાસ શરૂ કર્યો, પરંતુ એક શિક્ષકે તેણીને સલાહ આપી કે તું હોનાર છે, તારે આર્ટ્સ નહીં સાયન્સ લેવાની જરૂર છે. બસ અહીંથી જ એમનો જિંદગીનો એક આખો વળાંક આવ્યો. ધોરણ 11માં સાયન્સ શરૂ કર્યું ત્યાં જ એવી એક ઘટના બની કે બાદ કોઈ દીકરી આગળ વધવાનું તો શું, કદાચ ભણવાનું પણ છોડી દે. વર્ષ 2010માં તેમના પિતા રાકેશભાઈ પટેલનું અવસાન થયું અને ઘરમાં તમામ જવાબદારી માતા પદ્માબેન ઉપર આવી ગઈ. દીકરી અમિતા અને દીકરો વિશાલ બંને ખૂબ નાના હોવાથી પરિવાર ખૂબ આઘાતમાં સપડાઈ ગયો હતો. ઘરની આર્થિક સ્થિતિ એટલી કપરી હતી કે માતાએ મજૂરી કામ કરીને દીકરીને ભણાવી. દીકરી અમિતા ભણવામાં પહેલેથી જ હોશિયાર હતી. તેણીએ સિવિલ એન્જિનિયર બનીને પહેલા તાલુકા પંચાયત ઓલપાડ ખાતે નોકરી કરી અને હવે ઇરિગેશન ડિપાર્ટમેન્ટમાં નોકરી કરી રહી છે. અસનાબાદ વિસ્તાર ખૂબ જ નાનો વિસ્તાર છે, અહીં ઓછી વસ્તી છે. કોઈએ કલ્પના સુધા નથી કરી કે પિતા વગરની સામાન્ય પરિવારની દીકરી આટલા ઉચ્ચ હોદ્દા સુધી પહોંચી જશે. પરંતુ અમિતાએ પોતાની આગળ વધવાની લગ્ન અથાગ પુરુષાર્થ માતાના સહકાર અને દાદાના આશીર્વાદ સાથે આજે વર્ગ 2ની સુપર ક્લાસ 2 અધિકારી બની છે, જેનો હરખ તેના આડોશ પાડોશમાં રહેતા સ્પષ્ટપણે જોઈ શકાય છે. મારું નામ અમિતા રાકેશભાઈ પટેલ છે. હું ઓલપાડ તાલુકાના નાનકડા એવા ગામ અસનાબાદની રહેવાસી છું. હાલ મારું જીપીએસસીનું પરિણામ આવ્યું છે, જેમાં નાયબ કાર્યપાલક ઇજનેર તરીકે મારું નામ રિઝલ્ટમાં આવ્યું છે. અને રિઝલ્ટ મળ્યા બાદ આજે હું પહેલીવાર મારા ગામમાં આવી છું, ત્યારે મારા ઘરના તમામ સભ્યો અને પડોશીઓ દ્વારા મારું ખૂબ જ સન્માનપૂર્વક મારું સ્વાગત કરવામાં આવ્યું છે, અને જેનાથી હું ખૂબ જ આનંદ અનુભવું છું. અને અમિતા, ખાસ કરીને જે રીતની શરૂઆતના તબક્કાથી અત્યાર સુધીની જે સફળ રહી છે અભ્યાસને લઈને, કેટલી તકલીફોમાંથી પસાર થવું પડ્યું? ઘણી બધી તકલીફોમાંથી પસાર થવું પડ્યું છે, કારણ કે હું એકદમ મધ્યમ વર્ગીય કુટુંબમાં મારો જન્મ થયો હતો. મારા ફાધરનું હું જ્યારે 10મા ધોરણમાં હતી ત્યારે એમનું અવસાન થયું હતું, અને મમ્મી મજૂરી કરતા હતા. અને એવા સમયે પણ મેં મારું ભણતર સતત ચાલુ રાખ્યું હતું, અને હંમેશા મેં મારો એક ગોલ નક્કી કર્યો હતો કે ના, મારે એક સરકારી નોકરી પણ એક એવા ઉચ્ચ સ્થાને મારે જવું છે, અને મારા ઘરના તમામ સભ્યો અને મારા ગામનું નામ રોશન કરવું છે. મારું નામ પદ્માબેન રાકેશભાઈ પટેલ છે. અમે અસનાબાદ ગામમાં રહીએ છીએ, એક સામાન્ય કુટુંબ પરિવારના માણસ છીએ અમે. મારી દીકરીને આજે જીપીએસસી પરીક્ષા પાસ કરી ને અમે ખૂબ આનંદ છે અમને આજે. ખાસ કરીને શરૂઆતના તબક્કામાં ખૂબ તકલીફ રહી છે, કઈ રીતે તમે દીકરીને ભણાવી છે? અમને બહુ તકલીફ પડી છે, પણ અમારી દીકરીને એને જાતે જ ખૂબ મહેનત કરી, નાનપણથી જ હોશિયાર હતી, ને અમે એ કરી મહેનત મજૂરી કરીને અમારી દીકરીને ભણાવી, ને આજે અમને ખૂબ ગર્વ છે, ને હજુ પણ આગળ વધે એવી અમને એ છે અમારી દીકરીને.